नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपनुं स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां रूढिप्रयोग जोवाना छीए अने आ रूढिप्रयोगनो भाग चार आजे जोवाना छे। ભાગ 1-3 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ। જો હજી સુધી તમે એ ભાગ 1-3 ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને બીજું, ખાસ હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવો કોઈ નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। તો આજે આપણે રૂઢિપ્રયોગ જોવાના છીએ, તો શરૂઆત કરીએ। પ્રથમ રૂઢિપ્રયોગ તો કે પૈસાની છોડ રેલાવી, તેનો અર્થ થાય ખૂબ પૈસા હોવા। ફરીથી જોઈએ તો કે પૈસાની છોડ રેલાવી, તેનો અર્થ શું થશે? ખૂબ પૈસા હોવા। બીજું જોઈએ દાઢ બેસાડવી, તેનો અર્થ થાય બચકું ભરવું। ફરીથી દાઢ બેસાડવી, તેનો અર્થ શું થશે? બચકું ભરવું। ત્રીજું જોઈએ દી ફરવો, તેનો અર્થ થાય કુબુદ્ધિ સૂજવી। ફરીથી દી ફરવો, તેનો અર્થ શું થશે? કુબુદ્ધિ સૂજવી। ચોથું જોઈએ હથેળીમાં થૂકાવવું, તેનો અર્થ થાય અનહદ લાડ કરવા। ફરીથી હથેળીમાં થૂકાવવું, તેનો અર્થ શું થાય? અનહદ લાડ કરવા। પાંચમું જોઈએ ઊંચે શ્વાસે દોડવું, તેનો અર્થ થાય ઉતાવળે દોડવું। ફરીથી ઊંચા શ્વાસે દોડવું, તેનો અર્થ શું થાય? ઉતાવળે દોડવું। છઠ્ઠું જોઈએ પેટ મોટું હોવું, તેનો અર્થ થાય ઉદાર દિલના હોવું। પેટ મોટું હોવું, એનો અર્થ શું થશે? ઉદાર દિલના હોવું। સાતમું જોઈએ દમડી ન છૂટવી, તો એનો અર્થ થાય અત્યંત કંજૂસ હોવું। ફરીથી દમડી ન છૂટવી, તો એનો અર્થ શું થાય? અત્યંત કંજૂસ હોવું। આઠમું જોઈએ રાતતા ચોળ થઈ જવું, તેનો અર્થ થાય ગુસ્સે થવું। રાતતા ચોળ થઈ જવું, એનો અર્થ શું થશે? તો કે ગુસ્સે થવું। નવમું જોઈએ નિઃશબ્દ બની જવું, તેનો અર્થ થાય શાંત થઈ જવું। ફરીથી નિઃશબ્દ બની જવું, તેનો અર્થ શું થશે? તો કે શાંત થઈ જવું। દસમું જોઈએ કળ વળવી, તેનો અર્થ થાય નિરાશ થવી। કળ વળવી એટલે શું થશે? તો કે નિરાશ થવી। અગિયારમું જોઈએ હાજી ગગડી જવા, ફરીથી હાજા ગગડી જવા, તો એનો અર્થ થાય બીકથી થથરી જવું। ફરીથી યાદ રાખશું, હાજા ગગડી જવું, તેનો અર્થ શું થશે? તો કે બીકથી થથરી જવું। બારમું જોઈએ પડતું મૂકવું, તેનો અર્થ થાય છોડી દેવું। પડતું મૂકવું, એનો અર્થ શું થશે? તો કે છોડી દેવું। તેરમું જોઈએ કાને પડવું, તેનો અર્થ થાય સાંભળવું। કાને પડવું, એનો અર્થ શું થશે? તો કે સાંભળવું। ચૌદમાં જોઈએ હામ ના હોવી, તેનો અર્થ થાય હિંમત ના હોવી। હામ ના હોવી, એનો અર્થ શું થશે? તો કે હિંમત ના હોવી। પંદરમાં જોઈએ તરબતર કરી દેવું, તેનો અર્થ થાય ભરપૂર કરી દેવું। ફરીથી તરબતર કરી દેવું, તેનો અર્થ શું થાય? તો કે ભરપૂર કરી દેવું। સોળમું જોઈએ બાધ ભીડવી, તેનો અર્થ થાય સામનો કરવો। બાધ ભીડવી, એનો અર્થ શું થશે? તો કે સામનો કરવો। સત્તરમાં જોઈએ સદભાગ્ય સાંપડવું, તેનો અર્થ થાય પુણ્ય કાર્ય મળવું। ફરીથી સદભાગ્ય સાંપડવું, તેનો અર્થ થાય પુણ્ય કાર્ય મળવું। અઢારમું જોઈએ આંકડા માંડવા, તેનો અર્થ થાય ગણતરી કરવી। આંકડા માંડવા એટલે શું થશે? તો કે ગણતરી કરવી। ઓગણીસમાં જોઈએ રફુ ચક્કર થઈ જવું, તેનો અર્થ થાય ભાગી જવું। રફુ ચક્કર થઈ જવું એટલે એનો અર્થ શું થશે? તો કે ભાગી જવું। વીસમાં જોઈએ પચાવી પાડવું, તેનો અર્થ થાય બથાવી પાડવું। પચાવી પાડવું એટલે શું થશે? તો કે બથાવી પાડવું। એકવીસમાં જોઈએ માત કરવું, તેનો અર્થ થાય હરાવવું। માત કરવું એટલે શું થશે? તો કે હરાવવું। બાવીસમાં જોઈએ ઉર તણાવવું, તેનો અર્થ થાય દિલ ખેંચાવવું। ઉર તણાવવું, તેનો અર્થ શું થશે? તો કે દિલ ખેંચાવવું। ત્રેવીસમાં પગ ઉપાડવો, તેનો અર્થ થાય ઝડપથી ચાલવું। પગ ઉપાડવો, એનો અર્થ શું થશે? તો કે ઝડપથી ચાલવું। ચોવીસમાં જોઈએ દિલ જીતી લેવું, તેનો અર્થ થાય પ્રિય થઈ જવું। દિલ જીતી લેવું, એનો અર્થ શું થશે? તો કે પ્રિય થઈ જવું। પચીસમાં જોઈએ સવાશેર સૂટ ખાવી, તેનો અર્થ થાય તાકાત હોવી। ફરીથી સવાશેર સૂટ ખાવી, તેનો અર્થ શું થાય? તો કે તાકાત હોવી। છવ્વીસમાં જોઈએ બાવડાના બળથી, તેનો અર્થ થાય જાત મહેનતથી। બાવડાના બળથી, એનો અર્થ શું થશે? તો કે જાત મહેનતથી। સત્યાવીસમાં જોઈએ નીચું માથું કરવું, તેનો અર્થ થાય શરમથી નીચું જોવું। ફરીથી નીચું માથું કરવું, તેનો અર્થ શું થશે? તો કે શરમથી નીચું જોવું। અઠ્યાવીસમાં જોઈએ જીવની જેમ સાચવવું, તેનો અર્થ થાય ખૂબ જ જતન કરવું। ખૂબ જતન કરવું, ફરીથી જીવની જેમ સાચવવું, તેનો અર્થ થશે ખૂબ જતન કરવું। ઓગણત્રીસમાં નિશાસો નાખવો, તેનો અર્થ થાય આહ નાખવી। ફરીથી નિશાસો નાખવો, તેનો અર્થ શું થશે? તો કે આહ નાખવી। ત્રીસમાં જોઈએ રામ રામ કરવા,
તો એના અર્થ થાય વિદાય લેવી. આ તો બધા મિત્રોને ખબર જ હશે. ફરીથી રામ રામ કરવા તેનો અર્થ શું થાય? તો કે વિદાય લેવી. 31માં જોઈએ છાતી ચાલવી, તેનો અર્થ થાય હિંમત હોવી. છાતી ચાલવી એટલે શું થશે? તો કે હિંમત હોવી. 32માં જોઈએ મિજાજ તરડાવો, તેનો અર્થ થાય અભિમાન થવું. ફરીથી મિજાજ તરડાવો તેનો અર્થ શું થશે? તો કે અભિમાન થવું. 33માં સ્વપ્ન ફળવું, તેનો અર્થ થાય ઈચ્છા પૂરી થવી. ફરીથી સ્વપ્ન ફળવું તેનો અર્થ શું થશે? તો કે ઈચ્છા પૂરી થવી. 34માં દિલ કોરી નાખે એવું, તો એનો અર્થ થશે સખત અથવા પુષ્કળ. ફરીથી દિલ કોરી નાખે એવું, તેનો અર્થ શું થશે? સખત અથવા પુષ્કળ. 35માં જોઈએ પોરો ખાવો, તેનો અર્થ થાય આરામ લેવો. પોરો ખાવો એટલે શું થશે? તો કે આરામ લેવો. 36માં જોઈએ દિલનો ટુકડો હોવું, તેનો અર્થ થાય ખૂબ જ વહાલા હોવું. ફરીથી દિલનો ટુકડો હોવું તેનો અર્થ શું થશે? ખૂબ વહાલા હોવું. 37માં બે પાંદડે થવું, તો એનો અર્થ થાય સુખી સંપન્ન થવું. ફરીથી બે પાંદડે થવું તેનો અર્થ શું થશે? સુખી સંપન્ન થવું. અને મિત્રો, આ જે છે એ ઘણી વખત આગળ પૂછાઈ ગયું છે, એટલે ધ્યાન રાખશો સવાલ. 38માં જોઈએ લાગમાં આવવું, તેનો અર્થ થાય તક મેળવવી. ફરીથી લાગમાં આવવું તેનો અર્થ શું થાય? તક મળવી. 39માં જોઈએ વદન કરમાઈ જવું, તેનો અર્થ થાય નિરાશ થઈ જવું. ફરીથી વદન કરમાઈ જવું તેનો અર્થ શું થાય? તો કે નિરાશ થઈ જવું. 40માં પાટી મેલાવવી, તેનો અર્થ થાય દોડાવવું. ફરીથી પાટી મેલાવવી તેનો અર્થ શું થશે? તો કે દોડાવવું. 41માં જોઈએ વાત કળાઈ જવી, તેનો અર્થ થાય સમજાઈ જવું. વાત કળાઈ જવી એટલે શું થાય? તો કે સમજાઈ જવું. 42માં જીભના ઝપાટા મારવા, તો એના અર્થ થાય ગપ્પા મારવા. ફરીથી જીભના ઝપાટા મારવા તેનો અર્થ શું થાય? તો કે ગપ્પા મારવા. 43માં ભરાઈ પડવું, તેનો અર્થ થાય ફસાઈ જવું. ભરાઈ પડવું એટલે શું થશે? તો કે ફસાઈ જવું. 44માં જોઈએ દિલ દ્રવી ઉઠવું, તેનો અર્થ થાય ખૂબ દુઃખ થવું. ફરીથી દિલ દ્રવી ઉઠવું તેનો અર્થ શું થશે? તો કે ખૂબ દુઃખ થવું. 45માં જોઈએ ચોકી ઉઠવું, તેનો અર્થ થાય ચમકી જવું. ફરીથી ચોકી ઉઠવું તેનો અર્થ શું થશે? તો કે ચમકી જવું. 46માં મણમણની જોખમી, તો એનો અર્થ થાય આકરી ગાળો દેવી. ફરીથી મણમણની જોખવી તેનો અર્થ શું થાય? આકરી ગાળો દેવી. 47માં પગરણ બાંધવા, તેનો અર્થ થાય શરૂઆત કરવી. પગરણ બાંધવા એટલે શું થશે? તો કે શરૂઆત કરવી. 49માં જોઈએ પ્રાગટ ફૂટવું, તો એનો અર્થ થાય પરોઢિયું થવું. મિત્રો, અહીંયા 48 નંબર આપણે રહી ગયું છે, કાંઈ વાંધો નહીં, એટલે ધ્યાન રાખશું. એક સ્ટેપ એક આગળ આવી ગયું છે. 49માં પ્રાગટ ફૂટવું, તેનો અર્થ શું થાય? તો કે પરોઢિયું થવું. 50માં અક્કલનું તાળું ઉઘડવું, તેનો અર્થ થાય બુદ્ધિ આવવી. ફરીથી અક્કલનું તાળું ઉઘડવું તેનો અર્થ શું થાય? તો કે બુદ્ધિ આવવી. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું, અને હજી આ આપણી સિરીઝ છે એ કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. આ વિડીયો તમને કેવા લાગે છે એનો જવાબ પ્રતિસાદ તમારે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને ખાસ કે જે તમે જો તમે બીજા કોઈ એક ટોપિક ઉપર વિડીયો બનાવવા માંગતા હોય તો તમે એ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી કરીને અમે એ ટોપિક ઉપર વિડીયો બનાવીએ. અને આ વિડીયો જો તમને પસંદ હોય તો બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ આ ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.